નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 અવયવો વિશે જાણીએ. તો મિત્રો, આ રીતનું આપણા પ્રોજેક્ટ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક વિડીયો મૂકેલા છે અને આ ઉપરાંત ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો, શરૂ કરીએ ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 અવયવો વિશે જાણીએ. કોઈપણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે. જેમ કે 20ના અવયવ છે 2×2×5, એટલે 2×2=4, 4×5=20. તમે નીચે આપેલ કોઈપણ માસની તારીખોની નીચે આપેલ ઉદાહરણ મુજબ અવયવ પાડો. તો મિત્રો, અહીં આપણને એક કેલેન્ડર આપ્યું છે 1 મહિનાનું, અને આ કેલેન્ડરમાંથી આપણે અહીંયા અવયવ પાડવાના છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ રીતનું કેલેન્ડર છે. તો 1થી માંડી અને 31 તારીખ છે, તો આપણે એમના અવયવ પાડવાના છે. 1ના અવયવ 1×1, 2ના અવયવ 2×1, 3ના અવયવ 3×3, 4ના અવયવ 2×2, 5ના અવયવ 5×5, 6ના અવયવ 2×6, 7ના અવયવ 7×7, 8ના 2×2×2, 9ના 3×3, 10ના 5×2, 11ના 11×1, 12ના 2×2×3, 13ના 13×1, 14ના 2×14, 15ના 3×5, 16ના 2×2×2, 17ના અવિભાજ્ય સંખ્યા છે એટલે 17×1, 18ના 3×3 એટલે 9, 9×2 એટલે 18, 19 અવિભાજ્ય સંખ્યા છે એટલે 19×1, 20ના 2×2×5, 21ના 3×7, 22ના 2×11, 23ના 23×1, 24ના 2×2×2×3, 25ના 5×5, 26ના 2×13 અને 27ના 3×3×3, ત્યાર પછી 28ના 2×2×7, 29ના 2×29ના 29×1 અવિભાજ્ય સંખ્યા છે, 30ના 2×3×5 અને 31ના 31×1. તો મિત્રો, આ હતું આપણું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 અવયવો વિશે જાણીએ. તો મિત્રો, આવા જ પ્રોજેક્ટના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.